નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SVS સ્કૂલમાંથી ધોરણ 3માં વિષય ગુજરાતીમાં પાઠ નંબર 1 સી અને ઉંદર વિશે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠનો અભ્યાસ કરતાં પહેલાં આપણે થોડાક શબ્દની સમજૂતી જોઈ લઈએ, જેથી તમને પાઠ સમજવાની વધુ મજા આવશે. શબ્દ સમજૂતી. જંગલ એટલે કે વન, શરીર એટલે કે તન અથવા ડીલ, કંપી ગયો એટલે કે ધ્રુજી ગયો, વિનંતી એટલે કે આજીજી અથવા પ્રાર્થના, ઉપકાર એટલે કે ભલાઈ, મદદ એટલે કે સહાય. પામર એટલે કે તુચ્છ, બરાડા એટલે કે બૂમ, મિત્ર એટલે કે દોસ્ત અથવા ભાઈબંધ. તો ચાલો બાળકો, હવે આપણે પાઠની શરૂઆત કરીએ. આ પાઠ ચિત્ર વાર્તા દ્વારા સમજાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઉંદરને જોયો છે? ક્યાં જોયો છે? તમારા ઘરમાં? અને સિંહને જોયો છે તમે ક્યારેય? ક્યાં? પ્રાણી સંગ્રહાલયમાં. તો ચાલો આજે આપણે સિંહ અને ઉંદરની એક વાર્તા સાંભળીએ. સિંહ કેવો હોય ખબર છે વિદ્યાર્થી મિત્રો? સિંહને જંગલનો રાજા કહેવાય છે. સિંહની એક ત્રાટથી બધા પ્રાણીઓ કંપી ઉઠે છે. બાળકો, તમે ક્યારે સિંહની ત્રાટ સાંભળી છે ખરા? નથી સાંભળી ને? તો ચાલો હું જ તમને આજે સિંહની ત્રાટ સંભળાવું. તો ચાલો બાળકો, આજે આપણે એવા સિંહ અને ઉંદરની વાર્તા શરૂ કરી. પહેલા ચિત્રમાં જોઈએ આપણે. એક મોટું ગાઢ જંગલ હતું, તેમાં એક સિંહ રહેતો હતો. ચાલો બાળકો, બીજા ચિત્રમાં શું દેખાય છે? જો બાળકો, બીજા ચિત્રમાં સિંહ ઊંઘતો દેખાય છે, સાચું ને? બાળકો, એકવાર બપોરે સિંહ ઊંઘતો હતો. એ વખતે થોડા ઉંદરો આવ્યા અને ઉંદરની વાત કહું. હવે ઉંદરની વાત કહું. ઉંદર કેવો હોય વિદ્યાર્થી મિત્રો? આખો દિવસ ચૂ ચૂ કર્યા કરે અને કપડાં હોય, પુસ્તક હોય તે કોતરી નાખે. ઉંદરો ખૂબ જ તોફાની હોય, આમ તેમ દોડાદોડી જ કરતા હોય. આવા થોડાક ઉંદરો સિંહ ઊંઘતો હતો તે વખતે ત્યાં રમવા આવ્યા. એક નાના ઉંદરે સિંહના શરીર ઉપર દોડાદોડી કરી, તેથી સિંહની ઊંઘ બગડી અને સિંહ તો ખૂબ ગુસ્સે થયો. પછી ખબર છે વિદ્યાર્થી મિત્રો સિંહે શું કર્યું હશે? સિંહે તો પંજો ઉગામ્યો, તે જોઈ ઉંદર તો કંપી ગયો. ઉંદર બોલ્યો, મને માફ કરો, એવી ખૂબ આજીજી કરવા લાગ્યો. વળી તેને વિનંતી કરતાં કહ્યું, વનરાજ મને છોડી દો, હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. અણીના એટલે કે મુસીબતના સમયે મદદ માટે આવીશ. વિદ્યાર્થી મિત્રો, આપણે અધૂરી વાર્તા આવતા બીજા વિડીયોમાં કરીશું, તો જોવાનું ચૂકતા નહીં હો. તો આજે આપણે અધૂરી વાર્તા જોઈ, તો તેના ઉપરથી આપણે થોડાક પ્રશ્નો જોઈએ, જે તમારે હોમવર્કમાં લખી અને પાકા કરવાના છે. તે હોમવર્કનું આપણે બીજા વિડીયોમાં મૂલ્યાંકન કરીશું. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સ્ક્રીન ઉપર જોઈએ. પહેલો પ્રશ્ન, સિંહ ક્યાં રહેતો હતો? તો સાવ અને સાવ સહેલો પ્રશ્ન છે, સિંહ એક જંગલમાં રહેતો હતો. બીજો પ્રશ્ન છે, સિંહ ક્યારે ઊંઘતો હતો? તો તેનો આન્સર છે, સિંહ એક બપોરે ઊંઘતો હતો. સિંહના શરીર પર કોણ દોડાદોડી કરવા લાગ્યું? સિંહના શરીર પર એક નાનકડું ઉંદર દોડાદોડી કરવા લાગ્યો. ચોથો પ્રશ્ન છે, ઉંદરે કોની માફી માગી? ઉંદરે સિંહની માફી માગી. પાંચમો પ્રશ્ન છે, ઉંદર સાથી કંપી ગયો? સિંહે ઉંદર પર પંજો ઉગામ્યો, તેથી ઉંદર કંપી ગયો.